રાજકોટ શહેરમાં ભરેલ વોર્ડ નંબર 18 કોઠારિયા ગામના શીતળા ધાર વિસ્તારમાં સરકારી ખરાબા સર્વે નંબર 352 માં આડેધડ દબાણ ખડકાઈ રહ્યા છે. ભૂમાફિયાઓ સરકાર ખરાબાની આ વિશાળ જમીન ઉપર નાના પ્લોટ બનાવી 10,000 મકાનો બનાવી પરપ્રાંતિઓને વેચી માર્યા અને કલેક્ટરને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટ કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા ધીરેનભાઈ મકવાણાએ કલેક્ટરને ફરિયાદ કરી ગામના સરકારી ખરાબા સર્વે નંબર 352માં શીતળા ધાર વિસ્તારના બની ગયેલા અને બની રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માંગણી કરી છે. ફરિયાદમાં ઉમેર્યું હતું કે થોડા દિવસ પહેલાં રાજકોટ શહેરમાં ભરેલ કોઠારિયા ગામના શીતળા ધાર વિસ્તારમાં તે શહેરના વોર્ડ નંબર 18માં કોઠારિયા સોલવન્ટમાં આવેલી જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટની જગ્યા પાછળ આવેલી છે. આ વિસ્તારમાં ડાયા ગઢવી નામના શખ્સે વર્ષો પહેલાં માતાજીના મંદિર નામે દબાણ કર્યું હતું, જે બાદ તેમણે આ જગ્યા વહેંચી મારી હતી. રાજુ અલગોતર, નારણ ભરવાડ, તેજા ભરવાડ, અલા ભરવાડ, દેવા ભરવાડ, ગીગા ભરવાડ સહિતના શખ્સોએ સાથે મળીને સરકારી જમીન વેચી મારી છે. આ ભૂમાફિયાઓ સરકાર ખરાબાની આ વિશાળ જમીન પર પ્રાંતિઓને ગેરકાયદેસર રીતે વેચી મારી રહ્યા છે. આ શખ્સોએ નાના નાના પ્લોટો બનાવીને તેના પર આશરે 10,000 જેટલા મકાનો બાંધીને જરૂરિયાતમંદ પરપ્રાંતિઓને વેચી માર્યા છે. હાલમાં આ વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતિઓને અને તેના પરિવાર કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રહી રહ્યા છે. ઉપરાંત જય સરદાર ગૌશાળાના પાછળના ભાગમાંથી પસાર થતા વોકડા પર બુટિયા ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ સહિતના શખ્સો દ્વારા દબાણ કરીને તેના પર નાના મકાનો બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ ખરાબાની જમીન કલેક્ટર તંત્ર હસ્તક હોય તલાટીથી માંડીને મામલતદાર કક્ષાના અધિકારીઓની રહેમ નજર તળે આ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ ભૂમાફિયાઓને અમુક રાજકીય નેતાનું સીધું પરિબળ હોય અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. આ દબાણમાં સ્થાનિક કોર્પોરેટરની પણ સંડોવણી હોય તો તાજેતરમાં યોજાયેલા જનરલ વોર્ડમાં પણ મુદ્દે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા હતા. મારી વિનંતી છે કે આ અંગેની નિષ્પક્ષ તપાસ કરાવીને સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ઊભા થયેલા મકાનોને તોડી પાડવા તથા વોકડાના વહેણમાં બની રહેલા મકાનના દબાણને તોડી પાડવા ડિમોલેશન હાથ ધરવામાં આવે તથા આ જમીન દબાણ કરનાર ભૂમાફિયા શખ્સો સામે પાસા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે. આ ભૂમાફિયા શખ્સો વિરુદ્ધ મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રી અને સચિવ શહેરી વિકાસ સુધી આ તમામ ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીની માંગ પ્રમાણે સરકારે જમીન વેચી મારવાના ગુનામાં તમામને પાસા તળે સજા આપો તેવી માંગ કરી છે. તમને ખબર છે, હું મજૂરી કરું છું, હું કામ રાખું એટલે મને ખબર છે. અહીં કણે આ આખો લતો લગભગ 10,000 મકાન બનાવ્યા લતાની અંદર, બરોબર 10,000 મકાન એ ભરવાડ સિવાય કોઈ વેચ્યા નથી. આ ચોખ્ખી ચરવાડ એ ભરવાડ 5-10 જણા સાહેબ, એમના હું કોઈના વિરોધમાં હું નામ નહીં દઉં સાહેબ. ચોખ્ખી મારી કને વાત છે, તમારે જે મારી જે કાર્યવાહી કરી તમે કરો, બસ હું મજૂરી કામ કરું એ તમને કહી દીધું મેં ચોખ્ખું. અહીં હું રહું છું, મારા ઘરના મહિલા પ્રમુખ છે કોંગ્રેસના, બરોબર. હું ખોટું ગીતાબેન પરમાર, હા, અને કામ સાહેબ રાખીએ મજૂરી કામ, અને હું પોતે મજૂરી કરું, હું મજૂરી કરું પોતે બધા સંયુક્તમાં મળીને બનાવવાનું. ભાઈ ના 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 ના, એ વસ્તુ ખોટી સાહેબ. સંયુક્તમાં બનીને અમીનત બનાવતો હું મજૂરી કામ એ રાખે પ્લોટ ભૈયા લોકો ગમે તે લોકો, તો આપણે ઓળખાણ ભરવાડ પાસે ચોખ્ખું જ કહું ને તમને, બરોબર. કોણ ભરવાડ? હવે આમાં 20-25 જણા છે, હવે કોનું મારે કોનું નામ દેવું? મારે સાહેબ એવું નથી કરતા, તમને એ વાત કરો, એરિયા પ્લોટિંગ વેચી મારે, પછી જે પ્લોટ જે નાના માણસો લીધા હોય એ પોતે કામ કોક ને દઈ, અથવા તો પોતે કારીગર લાવી અને કામ કરાવે, બરોબર. આ હું તમને સાચી સત્ય કહું, વેચના તો તમને ચોખ્ખું કહું કે ભરવાડ કોઈ વેચ્યું નથી. તમને વાત કેટલામાં, કોઈ 50 વેચે, કોઈ 30 વેચે, કોઈ એવી વેચે છે, હા, એ રીતે જ હું તમને ચોખ્ખી વાત કરું. આ કેટલામાં વેચાણ? હા, આ કેટલામાં વેચાણ? ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.